શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. એમ કહેવાય છે કે દાન આપવાનું બહુ મહત્વ છે. શાસ્ત્રો તો એવું પણ કહે છે કે આપણે ઘરે ભિખારી ભીખ માગવા આવતો નથી, પણ તે ઉપદેશ આપવામાં આવે છે. ઉપદેશ શેનો ઉપદેશ? ભિક્ષુકા નૈવ ભિક્ષંતિ બોધયંતિ ગૃહે ગૃહે. શું ઉપદેશ? ભિક્ષુક કહે છે કે ગયા જન્મમાં મેં કોઈને દાન આપ્યું નહીં, એટલે મારી આ દશા થઈ છે. તમે પણ નહીં આપો તો મારા જેવી દશા થશે. એક ડોસો સખત માંદો પડ્યો. તે સરળ હતો. મરણ નજીક આવેલું જાણી પોતાનું સર્વસ્વ ત્રણેય છોકરાઓ વચ્ચે વહેંચી દીધું. કુદરતનું કરવું એવું કે મરવાને બદલે ડોસો સાજો થઈ ગયો. વૃદ્ધાવસ્થામાં ગંભીર માંદગીમાંથી ઉઠો તો માનજો કે પ્રભુએ આયુષ્ય વધાર્યું છે. ડોસો હવે હરવા ફરવા લાગ્યો, પણ કોઈ ભાવ પૂછતું નથી, કારણ હવે કોઈને લાલચ રહી નથી. બધા જાણતા હતા કે ડોસા પાસે કાંઈ નથી. ઘરમાં બધા ધૂતકારવા લાગ્યા, છોકરા કાંઈ આપે નહીં, ડોસાને દુઃખ થયું. એક દિવસ છોકરા પાસે પૈસાની માગણી કરી. પહેલાં મંદિરમાં જતો ત્યારે મેવો લઈ જતો. છોકરાએ જવાબ આપ્યો, એ જમાનો ગયો, મોંઘવારી કેવી વધી છે તે ખબર છે? બધું ડોસાનું હતું, પણ કોઈ આપતું નહોતું. નાનાની વહુ કહે, થોડા દિવસ જેઠને ત્યાં જઈને રહેજો, મિલકતના ભાગ પડ્યા તેમ મા બાપના પણ ભાગ પડ્યા. ડોસાએ પોતાના મિત્રને વાત કરી, મારી ઘરમાં આ દશા થઈ છે. મિત્ર સમજી ગયો, ડોસા પાસે પૈસા નથી એટલે છોકરાઓ માન આપતા નથી. મિત્રએ કહ્યું, મારી પાસે એક મોટી પેટી છે, તેમાં પથ્થરો ભરી તાળું મારી તારે ત્યાં મોકલાવી દઈશ. તારે બોલવાનું કે મારી પેટી આવી. હવે હું હરદ્વાર જઈશ, સાધુ સંતોને જમાડીશ. મિત્રએ તે પ્રમાણે પેટી મોકલી પણ આપી. ડોસાએ ઘરના માણસોને કહ્યું, હવે ઉંમર થઈ છે, આ થોડી મૂડી છે તે જાત્રા કરી આવું, સાધુ સંતોને જમાડું અને પછી હું તીર્થસ્થાનમાં રહીશ. છોકરાઓ પૂછે છે, ક્યાં જવાના? ડોસાએ જવાબ આપ્યો, હરિદ્વાર. છોકરાઓ પૂછે છે, આ પેટી ક્યાં હતી? ડોસાએ કહ્યું, મેં મારા મિત્રને ત્યાં રાખેલી, આમાં કાંઈ નહીં તો 10-15 હજારનો માલ હશે. વજનદાર પેટી જોઈ બધા માનવા લાગ્યા. ડોસાએ હજુ પોતાની પાસે રાખ્યું લાગે છે કંઈક. ડોસો ઘરમાં રહેશે તો પેટી ઘરમાં રહેશે. બધા પુત્રો આગ્રહ કરવા લાગ્યા, બાપા મારી સાથે રહો. બીજો બોલ્યો કે બાપા, તમે તીર્થસ્થાનમાં એકલા રહો કે અમને શોભે, દુનિયા અમને શું કહે? બાપા તમે ન જાઓ, હું તમને રાખીશ. દુનિયા સ્વાર્થી છે, છતાં જીવને વિવેક નથી. જીવ એવો દુષ્ટ છે કે ખોટું કરે છે એનું એને દુઃખ નથી, પણ ખોટું દેખાય એનું તેને દુઃખ છે. તે ખોટું કરે પણ સારું દેખાય તેમ ઈચ્છે છે. મોટા દીકરાની વહુ બહુ ભણેલી હતી, કોઈ બીએ બીટી વગેરે થઈ હશે. તે બોલવામાં બહુ ચતુર, બહુ ભણેલાઓ બોલવામાં બહુ ચતુર અને હોશિયાર હોય છે. બહુ ભણેલા હોય તેના ઉપર વિશ્વાસ કરતા જરા વિચાર હું. એક શબ્દના તેઓને અનેક અર્થ આવડતા હોય છે. તેઓ પરમાત્માને પણ છેતરી જાણતા હોય છે, તો આપણને કેમ ન છેતરે? મોટા દીકરાની એવો કહેવા લાગી, તમારે મોટા દીકરાને ઘેર જ રહેવું જોઈએ. બાપુજી અમારે ઘેર ચાલો. ડોસાને ઘેર લાવી મોટી પુત્રવધુ ડોસાની સેવા કરવા લાગી. રોજ જુદી જુદી જાતના પકવાન તૈયાર કરીને ખવડાવવા લાગી. કોઈક દિવસ શીરોપૂરી તો કોઈક દિવસ દૂધપાક, માલપુરા. ડોસો સમજી ગયો કે આ મારા માટે બનાવતી નથી, પણ આ પેટી માટે બનાવે છે. આખો ડલ્લો મારા હાથમાં આવવાનો છે તેમ માને છે. મિત્રએ કહ્યું હતું કે મરતા સુધી કોઈને ચાવી આપીશ નહીં. ડોસો કોઈને ચાવી આપતો નથી. એક દિવસ ડોસાએ શરીર છોડી દીધું. છોકરાઓએ નક્કી કર્યું, બાપાએ ઘણું રાખ્યું છે,
લોકો પણ કહે છે કે બાપા ત્રણ પેઢી જોઈને ગયા, જરાય સંકોચ કરવાની જરૂર નથી. છોકરાઓએ ખૂબ વાપર્યું, અન્નદાન, વસ્ત્રદાન, શૈયાદાન, ખૂબ દાન કર્યું. વિચારેલું બધા જાય પછી પેટી ખોલીશું. બધા ગયા પછી પેટી તો ખોલી, જુએ છે તો અંદર તો મોટો પથરો છે, પોક મૂકે છે, પણ કોને કહે? જગતમાં સહુને સ્વાર્થ વાલો છે. સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. રાજન, હું કોઈને ત્યાં દાન લેવા ગયો નથી, હું તો સંતોષી બ્રાહ્મણ છું. એ તો તું ભાગ્યશાળી એટલે હું તારે ત્યાં આવ્યો. આજે એક શેઠના બંગલાના ઓટલા પર બેસી હું સંધ્યા કરતો હતો, તેણે મને કહ્યું ઊઠ અહીંથી. સંધ્યા મારી અધૂરી, ઊઠવું પડ્યું. કેટલાક તો ઓટલે બેઠેલાને પણ ઉઠાડી દે છે, ઊઠો અહીંથી, ઓટલો મારો છે. મૂર્ખો કહે છે કે ઓટલો મારો છે. છેલ્લા વરઘોડા વખતે ઓટલો પણ છાતીએ બાંધીને લઈ જવા જેવું હોતું નથી. હો હરિ ઓમ.